મોર્નિંગ, મારું નામ શિરેશ પટેલ. હું બીએસ પટેલ પ્રાઇમરી સ્કૂલ બિલીમોરા નવસારી ડીએલએસએસમાં હોકી કોચ તરીકે ફરજ બજાવું છું. હું આજે મોબાઈલ ટુ સ્પોર્ટ યોજના અંતર્ગત આપને ડ્રીબલ વિશે બતાવીશ. તો આપણે ડ્રીબલ કેવી રીતે કરવાનું છે તે પહેલાં તો ગ્રીપ ગ્રીપની અંદરમાં આપણે જે નોર્મલ ગ્રીપ છે એ જ રાખવાની છે. ડાબો હાથ સ્ટિકના છેડા ઉપર, જમણો હાથ સ્ટિકમાં પાછળના ભાગથી વચ્ચે, આ રીતે ડ્રીબલની ગ્રીપ આવશે. અને ડાબા હાથથી જ આપણે સ્ટિકનું મૂવમેન્ટ કરવાનું છે. ઉપર નીચે, ઉપર નીચે. હવે આપણે બોલ સાથે કરીશું. સૌપ્રથમ સ્લો કરી સ્ટેન્ડિંગ પોઝિશનની અંદરમાં આપણે ઊભા રહેવાનું છે. કમર થોડી આગળની સાઈડ ઝૂકેલી, આ રીતે ઝૂકેલી. ની આપણા ઘૂંટણ વાકા રાખવા અને સામે જોઈ શકાય એ રીતે આપણે ઊભા રહેવાનું છે. હવે આપણે ડ્રીબલ કરીશું. આ રીતે આપણે ઉપર પણ જોવાનું છે, જેથી કરીને આપણે જ્યારે ગ્રાઉન્ડમાં રમીએ ત્યારે આપણને ગ્રાઉન્ડનું પૂરેપૂરું વ્યૂ દેખાય. વ્યૂ દેખાય એટલે આપણે એકબીજાને, આપણે ટીમ ગેમ છે એટલે આપણે બોલને એકબીજાને પાસ કરવું પડે. જો આપણે નીચે જોઈને રમશું કે ડ્રીબલ કરશું તો આપણે આપણા ટીમમેટ એટલે કે પ્લેયરને જોઈ નહીં શકીએ અને પાસિંગ નહીં આપી શકીએ. એટલા માટે આપણે બેઝિકમાં બોલ પણ ડ્રીબલ થવો જોઈએ અને ઉપર પણ જોવાનું. હવે આપણે આ સ્ટેન્ડિંગ પોઝિશનમાં ડ્રીબલ જોયું છે, હવે આપણે સાઈડ ટુ સાઈડ ડ્રીબલ કરીશું. આ રીતે આપણે સાઈડ ટુ સાઈડ ડ્રીબલ કરવાનું છે. ત્યાર પછી આપણે સામે ડ્રીબલ. આ રીતે આપણે આગળ, ત્યાર પછી પાછળ. આ રીતે આગળ પાછળ, ત્યાર પછી આપણે ઝિગઝેગ. આ રીતે આપણે ડ્રીબલની અલગ અલગ વેરિએશનમાં, અલગ 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 પોઝિશનમાં ડ્રીબલ કરી શકીએ. ધન્યવાદ.